सत्यं विज्ञानमानंदं पूर्ण ब्रह्म सनातनं परमं पुरुषं वंदे श्रीमद्द्वारवतीश्वरं। नमः सभाभ्यः सभापतिभ्यश्च। आप सौने आ पवित्र एकादशीना सौने जय श्री कृष्ण ने आ तुलसी विवाह अंतर्गत दर एकादशीना अहींनो सत्संग तो आजे मने पण आववानी इच्छा थई गई अने लोकोनो आग्रह हतो के आवो। અમે સવારની વાત હતી, આજે અત્યારે ભોજન પણ નથી લીધું, ફલાહાર ને વેફર અમે ગાડીમાં ખાધી એમ સવારની વાત હતી। વેફર છેલ્લે મેં એમ કીધું કે કઈ લીધું છે નહીં, અને જે મને તેડવા આવ્યા એને ખબર હતી કે હું મારા ગામમાં પણ પ્રવેશ નથી કર્યો, ગામના પાદરમાંથી જ એની સાથે બેસી ગયો। પણ આવું કરવાની ઈચ્છા થાય, વચ્ચે રાજુભાઈને એ જ વાત કરતો હતો કે રાજુભાઈ હું સગાઈની કે લગ્નની એવા માટે ના પાડતો હતો કે ઘેરે પહોંચી જ નથી શકતો, ઘેરે પહોંચવાનું થાવ તો રોજ હમણાં છેલ્લા એક અઠવાડિયાથી રોજ બે વાગે ઘેરે પહોંચું, રોજ છ વાગે નીકળી જાઉં, બે વાગે પહોંચું છ વાગે નીકળી જાઉં, એટલે રોજની આવી હાલત છે। એમાં મેં કીધું બાપુએ કીધું તો ખરું પણ હવે તૂટી ન જાય તો સારું, બાપુએ આગ્રહ કર્યો પણ હવે રોજ આવી જીવન રહી છે। મને આજે વાત કરવાની એવા માટે ઈચ્છા થાય કે હું 10 મિનિટ તમારી લઈશ, મહિના બધા લોકોનો આગ્રહ છે, બાકી તો હું બે નાનભાઈને સાંભળવા જાય કાના મારગડોના રોક અમને ભાર લાગે છે એટલે સાંભળવા માટે જ આવ્યા છે, પણ 10 મિનિટ એવા માટે કહીશ કે મારે તમે જે ઠાકોરજીના વિવાહ કરવા જઈ રહ્યા છો ને એ ઠાકોરજી વિશે મારે બોલવું છે। તુલસીજીના વિવાહ ઠાકોરજી સાથે, અને ઠાકોરજી એટલે હમણાં થોડા દિવસ પહેલા જ મારું વક્તવ્ય હતું એક ગામમાં, અને મને બોલવા માટે ઊભો કર્યો કે જન્માષ્ટમીના દિવસે જ મારું વક્તવ્ય હતું, રાત્રિના 11 વાગે મને કૃષ્ણ ઉપર બોલવા માટે ઊભો કર્યો કે કૃષ્ણ ઉપર બોલો। કૃષ્ણ એટલે કોણ? એટલે કૃષ્ણ એટલે એક વ્યક્તિ નથી, કૃષ્ણ એટલે એક વ્યક્તિત્વ છે, કૃષ્ણ એટલે એક વિચારધારા છે। હમણાં એક ભાઈએ પુસ્તક લખ્યું, મારે ભાઈનું નામ નથી લેવું, એક બહુ મોટા લેખક છે ને પુસ્તક લખ્યું, પુસ્તકનું નામ છે કૃષ્ણ હવે તો ઉત્તર આપો, એવું પુસ્તક છે। એ પુસ્તકના લેખકે એવું લખ્યું છે કે કૃષ્ણ એક પણ જવાબ આપી નથી શક્યા, થોડી ક્ષણ માટે કઈ વાંધો નહીં, જીવનમાં ઝટકા હોય તો પાવરમાં તો હોય ને, જીવનમાં ઝટકા લાગે એટલે કૃષ્ણએ એક પણ ઉત્તર આપી ન શકે કોઈ લેખકનો દાવો એમ છે કે હવે તો કૃષ્ણ ઉત્તર આપો, એને એવો જવાબ, કૃષ્ણ મૌન થઈ ગયા એક પણ જવાબ આપી ન શક્યા। પણ મારું હૃદય એવું કહે છે કૃષ્ણએ મૌનમાં જ ઘણા બધા જવાબ આપી દીધા। એક પાત્ર એવું છે મહાભારતનું, એ મહાભારતના પાત્રનો નાનકડો એવો કિસ્સો છે, અને નાનકડા એવા કિસ્સાને એને નવલકથાના રૂપમાં આખું રૂપાંતરિત કરીને કૃષ્ણને મૌન બનાવ્યા, પણ મારે એ કૃષ્ણ પાસે જવાબ દેવડાવવો છે અહીંયા, એ કૃષ્ણએ એનો જવાબ આપ્યો। પહેલું, ભગવાનના 100 વર્ષ પૂર્યા થયા, દ્વારિકામાં તમામ યાદવોએ તમામ આહિરોએ ઉત્સવ મનાવ્યો કે ભગવાનના 100 વર્ષ આપણે પૂરા કરવા છે, જબરદસ્ત ઉત્સવ મનાવ્યો, આનંદપૂર્વક મનાવ્યો, આનંદપૂર્વક મનાવ્યો, એમાં બધા લોકો આવ્યા, એક લક્ષ્મણા એવી હતી કે લક્ષ્મણા ભગવાનને વંદન કરવાનું આવી, લક્ષ્મણા એટલે સાંબની ઘરવાળી, સાંબ એટલે જાંબુવતીનો દીકરો, અને એ સાંબના ઘરવાળા લક્ષ્મણા, લક્ષ્મણા એટલે દુર્યોધનની દીકરી, દુર્યોધનની દીકરી ભગવાન પાસે આવી, નહીં પગે ન લાગવા આવી, એટલે ભગવાનને એવું થયું કે પગે લાગવા લક્ષ્મણ થયા એટલે કદાચ એને કંઈક દુઃખ હશે, એટલે ભગવાને વિચાર એવો કર્યો, રુક્ષ્મણીજીને કીધું કે દેવી આજે હું તમારા કક્ષમાં નહીં આવું, આજ મારો મિત્ર સુદામા આવ્યો છે, હું અતિથિ કક્ષમાં એની સાથે વાતો કરતા કરતા શયન કરી જાય, એટલે રુક્ષ્મણી જતા રહ્યા, ભગવાને એવું વિચાર્યું કે કદાચ સુદામાની સામે મને 2-3 શબ્દો કહી દેશે લક્ષ્મણ, તો વાંધો નહીં, એ મારો મિત્ર છે, એટલે એની વચ્ચે લક્ષ્મણા જયારે બોલાવવામાં આવ્યા, અને લક્ષ્મણા જયારે બોલાવવામાં આવ્યા ત્યારે લક્ષ્મણા વચ્ચે અને દ્વારકાધીશ વચ્ચે એક જ શ્લોકમાં મહાભારતમાં સંવાદ છે, પણ એને નવલકથાના રૂપમાં પ્રસ્તુત કર્યો। 5 મિનિટ માટે તમે બધા સજ્જ થઈ જાજો, 5 મિનિટ માટે તમને એવું લાગશે કે દુર્યોધન જેવો કોઈ સાત્વિક માણસ હતો જ નહીં। લક્ષ્મણા રોતા રોતા દ્વારિકાધીશ પાસે આવ્યા, દ્વારિકાધીશને પહેલો વહેલો એને શબ્દ પુકાર્યો કે દ્વારિકાધીશ તમે જે બોલો છો એ દ્વારિકામાં ધર્મ માનવામાં આવે છે, તમે જે બોલો છો એ સાક્ષાત ધર્મ માનવામાં આવે છે, તમે જે બોલો છો એ સાક્ષાત બ્રહ્મનું વાક્ય માનવામાં આવે છે, તમે સાક્ષાત નારાયણનો અવતાર માનવામાં આવો છો, પણ હે દ્વારિકાધીશ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, પૂછી શકું? રડતા રડતા આ લક્ષ્મણાએ પ્રશ્ન પૂછ્યો, જ્યારે ભગવાન દ્વારકાધીશે ખાલી મુંડી હલાવી કે હા પૂછો, અને એ લક્ષ્મણાએ પહેલો પ્રશ્ન પૂછ્યો તો
17 પ્રશ્ન પૂછ્યા છે પણ એ 17 નું વિવરણ કરે આઈ નહીં કરીશ, કારણ કે આમ આખો આનંદ છે એ આનો આનંદ છે. ભગવાન ત્રણ રીતે રાજી થાય, એમાં બે નારાયણભાઈ તમે ભાગ્યશાળી છો કે ભગવાન ત્રણ રીતે રાજી થાય ને એક રીતમાં તમે છો. એક ભગવાન રાજી થાય કૃત્યથી, સારું કૃત્ય કરો સારું કર્મ કરો તો ભગવાન રાજી થાય, એક કૃત્યથી રાજી થાય. એક ઠાકોરજીને ઘરે પધરાવો ઠાકોરજીની સેવા કરો, એક ભૃત્યથી રાજી થાય, ભૃત્ય એટલે સેવક. એક સારું કૃત્ય કરો તો ભગવાન રાજી થાય, એક ભૃત્ય સેવક બની ગયો તો રાજી થાય, અને એક કાળિયો ઠાકોર રાજી થાય નૃત્યથી રાજી થાય. મીરાએ નૃત્યથી ઠાકોરજીને રાજી કરી લીધા. એ નૃત્ય સાથે તમે જોડાયેલા છો એટલે તમે ભાગ્યશાળી છો. માણસ ગમે તે રીતે ગમે કર્મ કરે પણ એક ભગવાન માટે નૃત્ય કરવું ને એ પણ બહુ અઘરી બાબત છે, એટલે તમે એવા ભાગ્યશાળી છો. અહીંયા લક્ષ્મણાજીએ પ્રશ્ન પૂછ્યો કે દ્વારિકાધીશ તમે બોલો સાક્ષાત તમે પરમાત્માનો અવતાર છો, પણ મારે એક તમને પ્રશ્ન પૂછવો છે. દ્વારિકાધીશ મારા પિતાજીનો વાંક શું, મારા પિતાજી એવો શું ગુનો કર્યો મને એ તો કયો, તમને બતાવું એક મિનિટે. તમને તમે જે અર્જુનને સહકાર આપ્યો, અર્જુનને સાથ આપ્યો, પાંડવોને સાથ આપ્યો, તો એ પાંડવોને સાથ આપ્યો ને મારા પિતાજીના તમે દુશ્મન બની રહ્યા, મારા પિતાજીનો વાક તો બતાવો. તમારા અર્જુન કરતા મારા પિતાજી શ્રેષ્ઠ હતા. તમારા અર્જુને તમને આજ્ઞા કરી સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, હે અચ્યુત મારો રથ સ્થાપના કરો બે સેનાની વચ્ચે. અર્જુને આદેશ કર્યો, જોયું મારા કાકા છે ને મારા મામા છે ને મારા બાપા છે ને મારા ભાઈઓ છે ને મારા ગાત્રો શિથિલ થાય ને મારી રૂવાટી ઊભી થઈ જાય ને હું યુદ્ધ નહીં કરું, બેસી ગયો છે યુદ્ધના મેદાનમાં. બાકી દુર્યોધનનો એક પ્રસંગ બતાવો મારા પિતાજીનો કે એ ડગલું પાછળ યુદ્ધમાંથી હેઠા હોય તો. બે રીતના મૃત્યુ શ્રેષ્ઠ છે, હાથમાં માળા કરતા કરતા જીવ હોય જાય એ મૃત્યુ શ્રેષ્ઠ છે, કાં તો યુદ્ધના મેદાન લડતા લડતા મૃત્યુ થઈ જાય એ શ્રેષ્ઠ છે. મને બતાવો તો ખરા મારા પિતાજીનો વાંક શું, યુદ્ધના મેદાનમાં એને એક પણ ડગલું પાછળ નથી હટાવ્યું, તમારો અર્જુન વારંવાર પાછળ કહ્યો છે એ જવાબ દો. યુદ્ધના મેદાનમાં મારા પિતાજીએ એક પણ યુદ્ધના નિયમનો ભંગ નથી કર્યો, એક નિયમનો જ ભંગ કર્યો છે, અભિમન્યુને માર્યો ત્યારે સાત કોઠાના યુદ્ધમાં બધા ભેગા થઈને માર્યો. બાકી દ્વારિકાધીશ તમે ક્યાં ક્યાં યુદ્ધના ભંગ કર્યા બતાવું તમને. તમે પેલા વેલા વધ કર્યો જયદ્રથનો વધ, વાદળાઓ આવી ગયા, લાગ્યું કે શાંત થઈ ગઈ, જયદ્રથ બહાર આવ્યો કે શાંત પડી ગઈ અર્જુન હવે મરી જા, તે યુદ્ધમાં શાંત પેલા તને મારી ન નાખું તો હું અગ્નિ સ્નાન કરીશ તારે કરવું પડશે. વાદળા હટી ગયા ને કૃષ્ણ એ સમયે કીધું અર્જુન લગાવી દે બાણ, એ સમયે બોલવું જોઈએ સાવધાન. અર્જુન સાવધાન બોલ્યા વિના બાણનો પ્રહાર કરી દીધો. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી દીધી કે દુર્યોધન તારા માટે મસ્તક કાપીને લઈ આવી દઈશ અને તું કહીશ તારા માટે મસ્તક આપી દે. એ પિતામહ ભીષ્મએ દુર્યોધનને સમજાવ્યું હતું કે મારી સામે જો કોઈ સ્ત્રી યુદ્ધ લડવા માટે આવશે તો હું લડીશ નહીં. અને એ સમયે શિખંડીનો જન્મ થયો ત્યારે સ્ત્રી તરીકે જન્મ તો શિખંડીની હતો અને એના પછી એને પરિવર્તન કર્યું, એને સ્ત્રીમાંથી પુરુષ બનાવવામાં આવ્યો, શિખંડી આવશે તો લડીશ નહીં. કૃષ્ણએ શિખંડીને વચ્ચે ઊભા રખ્યા ને ઓલા હથિયાર મૂકી દીધા પિતામાં ભીષ્મએ, ત્યારે કૃષ્ણએ કીધું કે બસ હથિયાર મૂકી દીધા અર્જુન લગાવી દે બાણ, એક સાથે 50 માયના નીચે પછાડી દીધો. કર્ણ પૈડું કાઢતો ત્યારે કૃષ્ણએ અર્જુનને કીધું લગાવી દે બાણ. દ્રોણાચાર્ય પૈડું કાઢતો તો દ્રોણાચાર્ય અશ્વત્થામાં હતઃ કહ્યું, દ્રોણાચાર્ય હથિયાર મૂકી દીધા, દૃષ્ટદ્યુમ્ન કીધું માથું કાપી નાખ. આવી તમે બધી જગ્યાએ યુદ્ધની નીતિ, અરે આ ભાગમાં મારવાનું જ ન હોય ગદા યુદ્ધમાં, એ કમરના ભાગમાં જ્યાં મારા પિતાજી લોખંડના બનેલા ન હતા, તમે જ પાછળ એક એક પાન રખાયું, તમે જ પાન રખાયું કે એમનેમ નિર્વસ્ત્ર મા પાસે ન જવાય, એટલા ભાગમાં તમે જ ગદાઓ મરાવી. ભીમને કહ્યું કે મારી નાખ, મારા પિતાજી કણસતા પડતા હતા, રાત્રિના સમયે મારી મા ભાનુમતી આવી, કહ્યું કે હમણાં શ્રાપ આપી દઉં બધા પાંડવોને, ત્યારે દુર્યોધનને ના પાડી છે મારા પિતાજીએ. અરે દ્વારિકાધીશ જવા દો એ વાત, અશ્વત્થામાં પાંચ મસ્તક કાપીને લઈ આવ્યો ત્યારે દુર્યોધને રડતા રડતા મારા પિતાજી કીધું એક પણ પાણી પીવડાવવાનો તે મને રહેવા ન દીધો. દ્વારિકાધીશ તમે એમ કયો ને, તમે કેટલા અપમાન સહન કર્યા, ભર સભામાં શિશુપાલે તમને 100 ગાળો આપી, 101મી ગાળ સહન ન કરી શક્યા, સુદર્શન ચક્ર ફેંક્યું કે નહીં, એનું મસ્તક કાપી નાખ્યું કે નહીં. જો તમે પુરુષનું અપમાન સહન ન કરી શકતા હોય, ભર સભામાં મારા પિતાજી એક સ્ત્રીનું અપમાન સહન કર્યું, આંધળાના દીકરા આંધળા એક સ્ત્રીએ અપમાન કર્યું, તમે એક પુરુષનું અપમાન સહન ન કરી શકતા, મારા પિતાજીએ સ્ત્રીનું અપમાન સહન કર્યું એમ નહીં, તલવાર હાથમાં ન ઉપાડી, એક શબ્દ પણ બોલ્યા નહીં દ્રૌપદીને. ક્યાંય બતાવશું તમારે, તમે ધર્મના જાણકાર હોય ધર્મના વેતા હોય તમારે એ સમય કહેવું જોઈએ દ્રૌપદી તમારે મૌન રહેવાનું છે, તમે આ યોગ્ય બોલ્યા નથી, તમે એક પણ શબ્દ બોલ્યા નથી. અરે એ જવા દો, એના પછી પણ તમે ઠપકો આપ્યો જ નથી.
અરે એ જવા ગયો. લક્ષ્મણે કીધું કે દ્વારકાધીશ, તમે મરક મરક હસતા હતા, આંધળાના દીકરા આંધળા બોલ્યા ત્યારે કૃષ્ણ મૌન થઈ ગયા. આવા તો 17 પ્રશ્નો છે, પણ મારે એનું વિવરણ નથી કરવું. લેખકનું કહેવાનું એવું છે કે કૃષ્ણ પ્રત્યુત્તર આપી ન શક્યા, કૃષ્ણ મૌન રહી ગયા, પણ મારે જવાબ આપવો છે. આ વિવાહ અંતર્ગત, રુક્ષ્મણીના તુલસીના વિવાહ અંતર્ગત આપ મારે જવાબ આપો. કૃષ્ણનું મૌન ઘણું બધું કહી જાય, બધું બોલવાનું ન હોય. જ્યાં સમજુ ઘોડાને ચાબુકના પડછાયા કાફી હોય, ચાબુકો મારવી ન પડે, કૃષ્ણનું મૌન જવાબ આપી દે. કદાચ મને લેખકે લખ્યું છે, કદાચ એ લેખક મૌનની ભાષા સમજતો નહીં હોય, અને એનો જવાબ મારે આ સૂત્રાપાડાના મેદાનમાં આપવો છે. કૃષ્ણએ સહકાર પાંડવોને આપ્યો ને દુર્યોધનને આપ્યો, એનું એક જ કારણ છે, કૃષ્ણને ગમતું નહીં. કૃષ્ણને ગમતું નહીં, શું નહીં ગમતું? દુર્યોધન 13 વર્ષ સુધી દુર્યોધને રાજ્ય કર્યું, જ્યારે આ બધા વનવાસમાં ગયા, 12 વર્ષનો વનવાસ ને 13મો વર્ષ અજ્ઞાતવાસ, એ દરમિયાન કૃષ્ણએ આખી પ્રણાલિકા જોઈ અને શું કર્યું, સૌથી જાજા વ્યસની જો કોઈ બનાવ્યા હોય ને તો એ દુર્યોધને બનાવ્યા છે. દુર્યોધને એ સમયમાં દારૂથી લઈને બધાની છૂટછાટ આપીને બહુ વ્યસની બનાવ્યા. બીજું, દુર્યોધને બધા લોકોને વધારે પડતી છૂટછાટ આપી, જેમ કરવું એમ કરે એવી સ્વતંત્રતામાંથી સ્વચ્છંદતા દુર્યોધને આપી હતી. દુર્યોધને વધારે પડતી બધાને સહાયો આપી હતી. અત્યારે બધા સહાયો માગીને અનામતની લાઈનમાં દોડવા વાળા છે, મને એવું લાગે દુર્યોધનની લાઈન વાળા છે, કારણ કે પ્રજાને નિર્માલ્ય બનાવી નાખે. જ્યારે તમારી વધારે પડતી માફી, વધારે પડતી સહાય, વધારે પડતું આનાથી માણસ ખોખલો બની જાય છે, વધારે પડતો વ્યસનથી, આ બધા કારણથી કૃષ્ણ રોયા છે કે આ પ્રજાનું શું. કૃષ્ણનો જન્મ સમષ્ટિને બરાબર રાખવા માટે થયો છે. એ યુગાવતાર છે, એ યુગ પુરુષ છે. એકની ચિંતા કરે ને એને મનુષ્ય કહેવાય, ને આખી દુનિયાની ચિંતા કરે એને ભગવાન કહેવાય. કૃષ્ણએ આખી દુનિયાની ચિંતા કરી અને વિચાર કર્યો કે જો આ 13 વર્ષમાં આ ખોખલી પ્રજા દારૂના નશામાં રહીને હાવ ખોખલી થઈ જતી હોય તો રાજા તરીકે દુર્યોધનને યુધિષ્ઠિર બેસવો જોઈએ. જેના 4 ભાઈઓ મરી ગયા હોય પાણી પીવા સમયે, યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછે અને યુધિષ્ઠિર ઉપર પ્રસન્ન થાય કે માગ શું જોઈએ, કે મારા ભાઈઓને જીવિત કરી દે, કે 4માંથી એક જ ભાઈ જીવિત થાય, કોને કરીશ બોલ. તો આને કીધું કા નકુલ ને કરો, કા સહદેવ ને કરો. અરે કે તારે ભવિષ્યમાં યુદ્ધ કરવાનું છે, ભીમ જેવો બળિયો જોઈએ યુદ્ધ કરવા માટે, તારે યુદ્ધ કરવું છે, ધનુર્ધારી જોશે આવો અર્જુન જેવો. ત્યારે રડતા રડતા યુધિષ્ઠિર બોલ્યો કે મારી માં માદ્રીએ જ્યારે મારા પિતાજીની પાછળ સતી થઈને, ત્યારે મારા બે ભાઈઓ નકુલ અને સહદેવ કુંતીને આપ્યા કે મારા દીકરાનું રક્ષણ કરજે. જો કુંતીનો એક દીકરો જીવિત રહેવો હોય ને તો આ માદ્રીનો પણ એક જીવિત રહેવો જોઈએ, કા નકુલ કા સહદેવ. આવા વ્યક્તિને કૃષ્ણ ગાદી ઉપર બેસાડે, એટલે કૃષ્ણને એક સેકન્ડ માટે એવું પસંદ નથી કે અત્યારની પ્રજા ખોટે રસ્તે જાય. કૃષ્ણને એક સેકન્ડ ન ગમે. હું તો એમ કહું કે કૃષ્ણને તમે બીડી ફૂંકો એ ન ગમે, ને મને એ ગમે કે કૃષ્ણને એ પણ ન ગમે તમે કાચી પાત્રી માવા ખાઈને પિચકારી મારો. કૃષ્ણને એ પણ ન ગમે કે તમે દારૂ પીવો. જો કૃષ્ણને બીજા બધા લોકો, એ બીજા રાજ્યની પ્રજા દારૂ પીવા વાળીને થાય તો કૃષ્ણને દુઃખ થતું હોય તો યાદવનો દીકરો, આહિરનો દીકરો દારૂ કેને હાથ લગાડે કૃષ્ણની આંખમાંથી આંસુ પડતા હશે. કૃષ્ણ રોયા છે, મહાભારતમાં પ્રમાણ છે, 5 જગ્યાએ કૃષ્ણ રોયા. એમાં જ્યારે યાદવોએ દારૂ અને જુગારને હાથ લગાડ્યો ત્યારે કૃષ્ણ રોયા છે. કૃષ્ણને જો 12ની પ્રજા એટલી વાલી હોય તો જેમાં એને જે કુળમાં એ ઉત્પન્ન થયા એના પ્રત્યેની કેટલી લાગણી હોવી જોઈએ. કનૈયાને રાજી રાખવા પહેલા, હજી રુક્ષ્મણી આપણે તુલસી વિવાહનો પ્રસંગની વાર છે, કારતક સુદ 11ના એ હજી પ્રસંગ આવે છે, એ પહેલા કનૈયાને રાજી ખાવા માટે કાચી પાત્રી ફેંકો દૂર. આમ હમણાં આ જન્માષ્ટમીના દિવસે મારા ગામમાં મારું પ્રવિત્ર પ્રવચન હતું ભવિષ્ય પુરાણ, એમાં હું બોયલો. આજથી તો પરફેક્ટ 17 વર્ષ થયા. 17 વર્ષ પહેલા એક અમારા ગામની એક વાડી હતી, ભીખાભાઈ બારણની વાડી, એની વાડી ઉપર અમે બેઠા હતા. હું કાચી મિક્સ ટુકડા 120 હું ફાકી ખાતો, મિક્સ ટુકડા 120 ફાકી ખાતો. એ ફાકી મારા મિત્ર એક કાઢી, એ ફાકીમાંથી મેં 3 ભાગ કરતા. પહેલા તો પૈસા એટલા વાપરવા ન મળતા ને એક ફાકી ત્યારે 1.5 રૂપિયાની આવતી. એ 1.5 રૂપિયાની ફાકી માટે એ ઓલા એ બધા એમ ચોડીને ખોલીને ખાઈ, એમાંથી કંઈક અમારે ઝઘડો થયો ફાકી બાબતમાંથી. એ ફાકી લઈને મેં એ ભાઈના ખેતરમાં નાખી, ભીખાભાઈ બારડ કરીને હતા, એના ખેતરમાં મેં ફાકી નાખી. એ નાખી આજે 17 વર્ષ થઈ ગયા, ફાકી તરફ જોયું નથી. મૂકી શું ન શકાય. માણસ પોતાના 92
માડવાનો માલિક હોય ઈ બાણું માડવા મૂકીને જતો રહે, તમે ને હું કાચી ભાતરી મૂકી શકીએ, તમે ને હું બીજી બધી વસ્તુ મૂકી શકીએ, છૂટે શું નહીં. કનૈયા એ ઓનલી ફોર આ યુધિષ્ઠિર નું જીવન આવું હતું ને, આખા મહાભારત ના યુદ્ધ નો મુખ્ય પાયો બર્બરિક એવું કહે છે. છેલ્લે બર્બરિક જેને આપણે ખાટુશ્યામ કહીએ, જેને આપણે બળિયા દેવ કહેવાય, જેને મસ્તકે આખું યુદ્ધ જોયું, બધા પાંડવો પૂછવા ગયો કેના કારણે અમે યુદ્ધ જીતા, ત્યારે બર્બરિક બોલ્યો કૃષ્ણના કારણે તમે યુદ્ધ જીતા છે. કૃષ્ણ નો હોત તો કૃષ્ણએ ફક્ત ને ફક્ત બેસાડ્યા આ પાંડવોને ગાદી ઉપર, કદાચ પાંડવો ગાદી ઉપર ન હોત ને તો આપણે બધાય વ્યસની હોત, આપણે બધાય દુષ્ટ બુદ્ધિના હોત. કૃષ્ણએ એવડું મોટું કામ કર્યું છે. તો એ ઠાકોરજીના વિવાહ છે, તો બધા પોતાની રીતે જ માનસિક સંકલ્પ કરી લેજો કે તુલસી વિવાહ આવે એ પહેલા હું વ્યસન મુક્ત થઈને કૃષ્ણને મળવા માટે આગળ વધું. આપ સૌને મારી અપીલ છે, એવા માટે અપીલ છે, બાકી બીજે ક્યાંય હું એવું જોર વાપરું પણ નહીં. પણ હું જે ગામમાં રહ્યો છું ને એ આહિરોનું ગામ છે, અને આહિરોનું અમે અન્ન ખાધું છે, એટલે કૂતરાને પણ અડધો રોટલો છે, એટલે બાકી રહેલો રોટલો નાખો ને તો એ આખી રાત ચોકી કરીને જગાડે, તમે અમને પહેલા રોટલો આપો છો, એટલે મારી ફરજ આવે કે સ્વાભાવિક રીતે કેવું. અને એ ન કહે તો વાસ્તવિકમાં એ કૃતજ્ઞતા અર્પણ કરવાનો મારે મોકો નથી. ભલે તમારો ધર્મ છે, છતાં પણ અમે પુરોહિત તમારા છીએ, એટલે અમારો ધર્મ બને છે. એટલે આપ સૌને વિનંતી સાથે તુલસી વિવાહ પૂર્વ આપણી તૈયારીઓ કનૈયાને હું સાચા યાદવ તરીકે મળું. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ જય શ્રી કૃષ્ણ.